પ્રત્યક્ષ પડતર અને પરોક્ષ પડતર છે એ વેચાણમાં શું તો કે મેઇન ફાળો ભજવે છે. આ થયું પડતરનું વર્ગીકરણ. એના પછી જોઈએ છેલ્લું સંક્ષિપ્ત પરિચય જોવાનું છે એટલે ટૂંકમાં બધું સમજાવેલું છે. હવે સાતમો આપણે ટોપિક જોઈએ કે પડતરની હિસાબીઓ, પડતરની હિસાબી પદ્ધતિઓ. હવે પડતરની હિસાબી પદ્ધતિઓમાં કઈ કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે? તો પહેલું છે એકમ પડતર પદ્ધતિ, જે તમારે આ જ સેમેસ્ટરમાં આખે આખો 20 માર્કનું ચેપ્ટર ભણવાનું રહેશે. એના પછી કરાર જોબ બેચ પડતર પદ્ધતિ, બરાબર, એ સેમેસ્ટર 4માં તમારે સંયુક્ત આખું ચેપ્ટર ભણવાનું રહેશે. એના પછી પ્રક્રિયા પડતર પદ્ધતિ, જે સેમેસ્ટર 4માં આવશે. એના પછી સેવા પડતર પદ્ધતિ, પહેલાં હતું અત્યારે અભ્યાસક્રમમાંથી નીકળી ગયું. આ સેવા પડતર પદ્ધતિ છે એ પડતર હિસાબી પદ્ધતિનું એક ચેપ્ટર છે, એક ભાગ છે. અને છેલ્લે અનેકવિધ પડતર પદ્ધતિ. આ પાંચે પાંચ છે એ શું છે? તો કે પડતરની હિસાબી પદ્ધતિઓ. હવે ક્યાંક ને ક્યાંક પાંચમાંથી કોઈ એક છે અથવા તો બે છે એ શું થતી હોય? તો કે ઉપયોગી થતી હોય. ઘણા ઉદ્યોગો એવા હોય કે જેમાં એકમ પડતર પદ્ધતિ થતી હોય. એકમ પડતર પદ્ધતિ એટલે શું? તો કે દાખલા તરીકે હું કોઈ પણ એક ઉત્પાદન, એક જ પ્રક્રિયા અથવા તો એક જ પ્રોડક્શન ઉત્પાદન કરું છું. દાખલા તરીકે પ્લાસ્ટિકના ડબ્બાનું મેન્યુફેક્ચરિંગ કરું છું, ઉત્પાદન એનું કરું છું. તો મારે કોઈ પણ એક એકમને ધ્યાનમાં લઈને શું કરવું પડશે? એ પદ્ધતિ દાખલ કરવી પડશે. તો એને હું એકમ પડતર કહીશ. પછી જોવા જઈએ આપણે એક ઉદાહરણ આપું સેવા પડતર પદ્ધતિનું. તો કે દાખલા તરીકે કોઈ પણ કંપની હોય અથવા તો કોઈ પણ ટ્રાવેલ એજન્સી હોય, એ સેવા પડતર પદ્ધતિ અપનાવે. દાખલા તરીકે બસની સેવાઓ પૂરી પાડે, કોઈ સંસ્થા છે અથવા તો કોઈ ઉદ્યોગ ધંધા છે એ હોસ્પિટલની સેવા પૂરી પાડે, તો એ કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ કરશે? સેવા પડતર પદ્ધતિનો. હવે સેવા પડતર પદ્ધતિ છે એ, તો કે એ છે એક પડતર પદ્ધતિનો ભાગ જ છે. અને અનેકવિધ પડતર પદ્ધતિ, એમાં ઘણી બધી પડતર પદ્ધતિઓ આવે. એના પછી કરાર જોબ બેચ પડતર પદ્ધતિ. હવે કરાર એટલે, તો કે ઘણી બધી વખત એવું બને કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ તમે ભણો, બરાબર. કોન્ટ્રાક્ટ એટલે ઘણા બધા એવા ઉદ્યોગ ધંધા હોય કે તમારે કરાર આધારિત કરવા પડે. ત્યાં તમે શું કરો? તો કે કરાર પડતર પદ્ધતિ. જોબ અને બેચ સમજાવું. જોબ અને બેચ ક્યારે? તો કે જોબ અને બેચ પડતર પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? દાખલા તરીકે હું કોઈ મેડિકલ દવાનું, ફાર્માસ્યુટિકલ કંપની હોય એ શું કરે? તો કે એ જોબ અને બેચ પડતર પદ્ધતિ પ્રમાણે દવાનું ઉત્પાદન કરે, જથ્થાવાઇઝ ઉત્પાદન કરે. એ કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ કરશે? તો કે જોબ અને બેચ. અને પ્રક્રિયા પડતર, પ્રક્રિયા પડતર સમજાવું. કે પ્રક્રિયા પડતર એટલે, તો કે પ્રક્રિયા પડતર એટલે શું? કે દાખલા તરીકે એક ઉત્પાદન કોઈ પણ કરું છું, એમાં મારે પ્રક્રિયા વાઇઝ ઉત્પાદન થાય. દાખલા તરીકે પહેલાં કાચો માલ મારે દાખલ કરવો પડે. હવે એક કોઈ પણ તેલનું જ ઉદાહરણ આપીએ. દાખલા તરીકે મગફળીનું તેલ બનાવવાની રિફાઇનરી હોય અથવા તો મિલ હોય, એમાં શું કરે? તો કે કાચા માલ તરીકે પહેલાં મારે મગફળીનો જથ્થો છે એ મારા ઉત્પાદનમાં લાવવો પડે. એને પ્રોસેસિંગ કરીને, તો કે એને મશીનરીમાં નાખવી પડે, એમાંથી તેલ નીકળે, રિફાઇન કરવી પડે, શુદ્ધ થાય, એનું પછી ટીનિંગ કરવું પડે અને પછી માર્કેટમાં મૂકવું પડે. તો ત્યારે એ ઉત્પાદન પ્રક્રિયામાં, તો કંઈક શેનો થશે? પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થશે, બરાબર. એટલે ઘણા બધા ધંધાઓ છે એ ઘણી બધી પડતર પદ્ધતિ હિસાબીનો ઉપયોગ કરે છે. આ થયું ચેપ્ટર નંબર 1, એ પડતર પદ્ધતિ હિસાબીનો સંક્ષિપ્ત ખ્યાલ, ટૂંકમાં પરિચય, બરાબર. હવે તમને સમજાય એ પ્રમાણે, મેં તમને અભ્યાસક્રમ લખાવ્યો છે એ પ્રમાણે કે આપણે એ સમજી ગયા. હવે હું શરૂઆત કરાવીશ તમને ચેપ્ટર નંબર 3થી, માલ સામાન પડતર. શરૂઆત આપણે અહીંયાથી કરીએ, પ્રેક્ટિકલ સબ્જેક્ટ જ છે આખો, મજા આવે એવું છે, બરાબર. સૂત્ર થોડા યાદ રાખવા પડશે, સૂત્ર યાદ રાખીશું એટલે 15 માર્કનો દાખલો છે ઈઝી થઈ રહેશે, બરાબર. જોઈએ માલ સામાન પડતર.